હેલો ફ્રેન્ડ્સ કેમ છો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાયનો ઓગણત્રીસમો દાખલો તો આ ઓગણત્રીસમા દાખલામાં એવું કહે છે કે અહીંયા તમને એક બીટાક્ષય પ્રક્રિયા આપેલી છે અને આ બીટાક્ષયની અંદર જે બીટા કણો ઉત્સર્જિત થાય છે એના માટેની મહત્તમ ગતિ ઉર્જા અને ગામા ક્ષય માટે જે છે એ વિકિરણની આવૃત્તિ બે અલગ અલગ બાબતો તમારે શોધવાની છે તમારા હેલ્પ માટે એ યુ અને એચજી બંનેના દળ આપેલા છે પ્રક્રિયા અહીંયા શું થાય છે ને એ પહેલાં સમજી લો કે તમારી પાસે જે એયુ છે એ એયુમાંથી બીટા વન માઇનસ ક્ષય થાય છે અને ન્યુક્લિયસ પોતે જે છે એ વન પોઈન્ટ ઝીરો એટ એઈટ મેગાવોલ્ટ જેટલા સ્ટેબલ ઉર્જા સ્તર ઉપર જાય છે અને જ્યારે બીટા ટુ માઇનસ ક્ષય થાય છે ત્યારે તમારું ન્યુક્લિયસ છે એ ઝીરો પોઈન્ટ ચારસો બાર મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલા સ્ટેબલ ઉર્જા સ્તર ઉપર જાય છે એટલે અહીંયા કેવું થશે મિત્રો કે તમારે આ એયુ માટે પહેલાં જે છે ને એ ક્યુ મૂલ્ય શોધવું પડશે અને ક્યુ મૂલ્યમાંથી તમે જે છે એ એક પોઈન્ટ ઝીરો અઠ્યાસી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બાદ કરશો એટલે તમને જે છે એ બીટા વન માટેની ગતિ ઉર્જા મળી જશે જ્યારે બીટા ટુ માટે ગતિ ઉર્જા શોધવી હોય તો આપેલી પ્રક્રિયા છે એનું ક્યુ મૂલ્ય શોધી અને એમાંથી તમારે માઇનસ કરવાના રહેશે ઝીરો પોઈન્ટ ચારસો બાર મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એ થઈ જશે બીટા ટુ પ્રક્રિયા દરમિયાન ગતિ ઉર્જા ઇન શોર્ટ બંને માટે પહેલાં મારે ક્યુ મૂલ્ય તો શોધવું જ પડશે અને ક્યુ મૂલ્ય મને દળ ક્ષતિ ઉપરથી મળશે ઘણા બધા દાખલાઓ આપણે દળ ક્ષતિના જોઈ ગયા છીએ એટલે હું તમને કહીશ કે પહેલાં તમે જાતે પ્રયત્ન કરો દળ ક્ષતિ અને ક્યુ શોધવાનો તો એયુ છે એના માટે પરમાણુ ક્રમાંક છે સેવન્ટી નાઇન એમાંથી એક આપણે ઇલેક્ટ્રોન જે છે એ દૂર કરીએ એટલે એટી ઉપર આવી જશે એચ અને વન નાઇન્ટી એઇટ ઓલ હવે અહીંયા દળ ક્ષતિ જો તમારે શોધવી હોય તો દળ ક્ષતિ માટે તમને ખબર જ છે કે પેરેન્ટ ન્યુક્લિયસ છે એટલે કે જનક ન્યુક્લિયસ જે છે એમાંથી જનિત ન્યુક્લિયસનું દળ તમારે બાદ કરવાનું છે હવે માસ ઓફ એયુ જે આપેલું છે એ સમગ્ર પરમાણુનું આપેલું છે દળ એટલે એમાંથી આપણે શું કરશું સેવન્ટી નાઇન એમ ઇલેક્ટ્રોનનું દળ બાદ કરીએ એટલે આપણને ન્યુક્લિયસનું દળ મળે એ જ રીતે જનિત ન્યુક્લિયસ છે એચજી તો એચજી છે ને મિત્રો એમાં પણ આ છે એ સમગ્ર પરમાણુનું દળ આપેલું છે એમાંથી હું એસી ઇલેક્ટ્રોન બાદ કરું એટલે મને ઇલેક્ટ્રોન સોરી પર ન્યુક્લિયસનું દળ જે છે એ મળી જશે તો આ થઈ ગયું એચજી ન્યુક્લિયસનું દળ ટોટલ અને પ્લસ એમી આ જે એક વધારાનો ઇલેક્ટ્રોન છૂટો પડે છે તે આ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન જે છે એના દળ સામ કેન્સલ થઈ જશે અહીંયા માઇનસ સેવન્ટી નાઇન અને અહીંયા જે છે ને એ માઇનસ એટી પ્લસ વન એટલે માઇનસ સેવન્ટી નાઇન પણ આની સાથે પ્લસ સેવન્ટી નાઇન થઈને કેન્સલ થઈ જાય તો બાકી રહેશે એયુ અને એચજીના દળનો તફાવત એ યુ અને એચજી બંનેના આ દળો જે છે એ તમને રકમમાં આપેલા છે કેલ્ક્યુલેટરની મદદથી તમે વાતબાકી કરશો એટલે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ચૌદ તોતેર ચાર એએમયુ મળશે કે આપણે એએમયુ નથી રાખતા આપણે એએમયુને કન્વર્ટ કરીએ છીએ નવસો એકત્રીસ પોઈન્ટ પાંચ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં એટલે યુની બદલે જે છે એ આપણે શું કરશું અહીંયા નવસો એકત્રીસ પોઈન્ટ પાંચ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ સી સ્ક્વેર અને આ બંનેનો જે ગુણાકાર છે આ બંનેનો ગુણાકાર થશે એક પોઈન્ટ સાડત્રીસ વીસ પાંચ બરાબર તો આ થઈ જશે તમારી દળ ક્ષતિ અને આ દળ ક્ષતિને અનુરૂપ જો તમારે ક્યુ મૂલ્ય શોધવું હોય તો પછી આ એક પોઈન્ટ સાડત્રીસ વીસ નવાણું પાંચ એટલે કે ડેલ્ટા એમની આ કિંમત છે અને ઇનટુ સી સ્ક્વેર તો બંનેમાંથી સી સ્ક્વેર સી કેન્સલ તો એક સાડત્રીસ વીસ અથવા એક સાડત્રીસ એકવીસ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આ થઈ ગયું તમારું ટોટલ ક્યુ મૂલ્ય હવે ઇલેક્ટ્રોનને મળતી ગતિ ઉર્જા કેટલી તો મેં તમને આગળ કીધું હતું એ પ્રમાણે ક્યુ મૂલ્યમાંથી તમારે વન પોઈન્ટ ઝીરો એટ એઈટ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એને સ્ટેબિલિટી માટે જેટલી ઊર્જા જરૂરી છે એ કાઢી નાખો તો બાકીની ઊર્જા જે છે એ ગતિ ઊર્જાના સ્વરૂપમાં પ્રાપ્ત થશે એટલે એક પોઈન્ટ સાડત્રીસ વીસ નવસો પંચાણુંમાંથી એક પોઈન્ટ ઝીરો અઠ્યાસી બાદ કરો તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ બસો ચોર્યાસી ઝીરો નવસો પંચાણું મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આ બધું પ્યોરલી કેલ્સી ઉપર જ છે મારે તમને જે સમજાવવાનું છે એ જ સમજાવવાનું છે કે ક્યુ મૂલ્ય કેવી રીતે શોધવાનું તો કે દળ ક્ષતિ ઉપરથી દળ ક્ષતિ કેવી રીતે મળે પેરેન્ટ ન્યુક્લિયસમાંથી ડોટર ન્યુક્લિયસનું દળ બાદ કરો એટલે કે જનક ન્યુક્લિયસમાંથી જનિત ન્યુક્લિયસનું દળ બાદ કરો અને ક્યુ મૂલ્ય મળી જાય બરાબર પછી એ પોતે જે સ્ટેટમાં જાય છે એ બંનેનો તફાવત લઈ લ્યો ઓલરાઈટ હવે એ જ રીતે બીટા ટુ ક્ષયની પ્રક્રિયા હું તમને એમ કહીશ કે જાતે કરો બરાબર ના થાય તો હું તમને કરાવીશ પણ અહીંયા જોઈ લો તમે કે બીટા ટુ છે તો એમાં શું થાય છે કે એયુ છે તો ઓબ્વિયસલી પ્રક્રિયા તો એ જ રહેશે બરાબર એટલે ક્યુ મૂલ્ય જે છે એમાં પણ કોઈ ફેરફાર નહીં થાય તો ઓલી વખતે તમે ક્યુ માઇનસ એક પોઈન્ટ ઝીરો અઠ્યાસી કરેલું હતું આ વખતે તમારે ક્યુ માઇનસ ઝીરો પોઈન્ટ ચારસો બાર કરવાનું રહેશે ઓકે એટલે આ બીજી પ્રક્રિયા છે બીટા ટૂંક ક્ષય એમાં ઇલેક્ટ્રોનને મળતી ગતિ ઉર્જા મેં કીધું એમ ક્યુ તો કોન્સ્ટન્ટ જ રહેશે એટલે ક્યુનું મૂલ્ય તમારે ફરીથી શોધવાની જરૂર નથી પણ આ વખતે ક્યુ માઇનસ ચારસો ઝીરો પોઈન્ટ ચારસો બાર એટલે જવાબ આવશે ઝીરો પોઈન્ટ છન્નું ઝીરો એક મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર બહુ સિમ્પલ છે હવે ગામા ક્ષય છે મિત્રો એ તો આપણે આગળ ભણી ગયેલા છે એવી જ રીતે કે જેમ આપણે ચેપ્ટર બારની અંદર પણ જોયેલું હતું કે ચેપ્ટર બારમાં જે બે ઊર્જા સ્તરો હતા ઇલેક્ટ્રોન માટેના બરાબર એમની વચ્ચેનો ઉર્જા તફાવત જેટલા તરંગ લંબાઈના એ વિકિરણો ઉત્સર્જિત થશે ફોર એક્ઝામ્પલ આ જે છે એ ગ્રાઉન્ડ સ્ટેટ હતું માઇનસ તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર અને આ જે છે એ ફર્સ્ટ સ્ટેટ હતું માઇનસ તેર પોઈન્ટ છના છેદમાં ચાર માઇનસ તેર પોઈન્ટ છ છેદમાં ચાર તો ઇલેક્ટ્રોન છે એ જ્યારે બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે આપણે શું કરતા હતા કે બેના ઊર્જાના તફાવત જેટલા તરંગલંબાઈવાળા વિકિરણો છે એ ઉત્સર્જિત થતા હતા અહીંયા સેમ વસ્તુ છે ગામા વન ક્ષય હવે જે રકમમાં આકૃતિ આપેલી છે આપણે એ આકૃતિ જોઈએ તો જ્યારે તમે મિત્રો ગામા વનની વાત કરતા હશો તો તમારો ઇલેક્ટ તમારી પાસે જે ન્યુક્લિયસ છે એ વન પોઈન્ટ ઝીરો એટ ઝીરો ઉપર જાય છે તો વન પોઈન્ટ ઝીરો એટ માઇનસ ઝીરો એટલે ડેલ્ટા ઈ તમને કેટલા મળશે વન ઝીરો એટ એટ એના બરાબર એચ જ્યારે તમે ગામા ટુ ગણતા હશો ત્યારે ઝીરો પોઈન્ટ ચારસો બાર માઇનસ ઝીરો એટલે ડેલ્ટા ઈ તમને કેટલા મળશે ઝીરો પોઈન્ટ ચારસો બાર અને જ્યારે તમે ગામા થ્રી ગણતા હશો ત્યારે તમારે એક પોઈન્ટ ઝીરો અઠ્યાસીમાંથી ઝીરો પોઈન્ટ ચારસો બાર બાદ કરવાના તો જે જવાબ આવે એ થઈ જશે તમારા માટે ડેલ્ટા ઈ તો પહેલાં જે છે એ ગામા વન ક્ષય માટેની જે આવૃત્તિ છે તો ડેલ્ટા ઈ બરાબર એચ મ્યુ વન વન પોઈન્ટ ઝીરો એટ એઈટ માઇનસ ઝીરો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એના બરાબર આ એચની કિંમત અને મ્યુ વન તો મ્યુ વનને મારે કરતા બનાવવાનો છે તો આ વન પોઈન્ટ ઝીરો એટ એટ જે છે એ એઝ ઇટ ઇઝ રહેશે પણ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની બદલે મેગા એટલે દસની છ ઘાત અને ઇલેક્ટ્રોન વોલ્ટની બદલે મારે એને ઝૂલમાં ફેરવવા પડશે તો વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ નાઇન્ટીન સાદુરૂપ આપશો ને મિત્રો એટલે જવાબ આવશે બે પોઈન્ટ બાસઠ સાત ગુણ્યા દસની વીસ ઘાત હર્ટ્સ બાકીના બે હવે જાતે થઈ જશે ગામાં ટૂં ક્ષય પ્રયત્ન કરજો જાતે ઝીરો પોઈન્ટ ચારસો બારમાંથી ઝીરો ઉપર આવે છે એના બરાબર એચ મ્યુ ટુ તો હવે મ્યુ ટુને કરતાં બનાવવું તો ઝીરો પોઈન્ટ ચારસો બાર અને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મેગા એટલે દસની છ ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઇલેક્ટ્રોનની કિંમત અને છેદમાં એચ આને સાદરૂપ આપશો એટલે નવ પોઈન્ટ પંચાણું ગુણ્યા દસની વીસ ઘાત ઓકે અને છેલ્લો ગામાં થ્રી ક્ષય તો ડેલ્ટા ઈ એના બરાબર એચ અથવા એચ મ્યુ તો એક પોઈન્ટ ઝીરો અઠ્યાશીમાંથી ઝીરો પોઈન્ટ ચારસો બારમાં આવે છે ઓકે એના બરાબર એચ મ્યુ થ્રી એચને આપણે છેદમાં લઈ જવાનો છે તો એક પોઈન્ટ ઝીરો ઝીરો પોઈન્ટ ચારસો બાર બાદ થાય એટલે બાકી રહેશે ઝીરો પોઈન્ટ સડસઠ છ ગુણ્યા દસની છ घात મેગા જે છે ઇનશોર્ટ સોરી મેગા માટે જ દસની છ આ બંનેની બાદ બાકી રહેશે ઝીરો પોઈન્ટ સડસઠ છ મેગા એટલે દસની છ ઘાત અને ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ અને છેદમાં એચ બધાને સાદરૂપ આપશો એટલે જવાબ મળશે તમને એક પોઈન્ટ ત્રેસઠ છવ્વીસ ગુણ્યા દસની વીસ તો આ માગેલા પાંચ મૂલ્ય થઈ ગયા પહેલાં બે બીટાના ગતિ ઊર્જાઓ અને આ ત્રણ ફ્રીક્વન્સી